રાજકોટ ની ભાગોળે આવેલ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખૂબ જ મોટું છે, જેમાં 3000 થી વધારે નાના મોટા કારખાનાઓ આવેલ છે. આજથી 20 વર્ષ પહેલા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ની સ્થાપના કરાઈ હતી. આજે આ એસોસિએશન ના ઉદ્યોગકારોને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય કે મુશ્કેલીઓ પડે તો તેના નિકાલ માટે સતત 20 વર્ષથી પ્રયત્ન કરી રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ તરીકે રમેશભાઈ ટીલાડા સતત જાગૃત રહીને ઉદ્યોગકારોના પ્રશ્નોના નિકાલ કરી રહ્યા છે. રમેશભાઈ ટીલાડાએ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કર્યું અને હાલ પુલનું કામકાજ પૂરજોશથી ચાલી રહ્યું છે, તેમજ દર્દીઓ માટે ગવર્મેન્ટ હોસ્પિટલ એટલે કે PSC સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ એસોસિએશન દર વર્ષે સાધારણ સભા યોજીને સભ્યોને વાર્ષિક અહેવાલો આપે છે, તેમજ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પોલીસ ચોકીમાંથી પોલીસ સ્ટેશનની મંજૂરી મેળવેલ છે. આ એસોસિએશન સોશિયલ એક્ટિવિટી ખૂબ જ સારી રીતે ચલાવી રહી છે. હાલ વસાહતમાં પાણીનો પ્રશ્ન હોય અને ફાયરની સુવિધા ના હોય તે માટે પ્રમુખ શ્રી રમેશભાઈ ટીલાડા સતત સરકારને રજૂઆત કરી રહ્યા છે, જેનો નિવેડો ટૂંક સમયમાં આવી જશે. રમેશભાઈએ જણાવેલ કે ઉદ્યોગકારો પણ એસોસિએશનને ખૂબ જ સહકાર આપતા હોય, જેના કારણે અમે સાપર વેરાવળ ઉદ્યોગ વસાહતનો દિવસે ને દિવસે વિકાસ કરી રહ્યા છે. વધુ વિગતો સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી રમેશભાઈ ટીલાડાએ હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કને આપી હતી. અહેવાલ દીપક રાઠોડ. સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને કામગીરીમાં ખૂબ જ એક સૌરાષ્ટ્રનો મોટા મોટો ઝોન છે, નોન GIDC એરિયા કે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લોકોએ ત્યાં એનો જાતે બધાએ વિકાસ કર્યો છે, અને એમાં ખૂબ ગવર્મેન્ટને લગતા કામની એસોસિએશનનો બહુ મુખ્ય રોલ છે. એમાં મુખ્ય રોલમાં એક હાઈવેના બી પ્રશ્ન હોય છે, હોસ્પિટલના પણ પ્રશ્ન હોય છે, વર્કોને લગતા હોય છે, ગવર્મેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટના જેવા કે પોલ્યુશન બોર્ડ હોય, PF હોય, પ્રોવિડન્ટ ફંડ, પછી વેટને લગતા પ્રશ્ન હોય, એક્સાઇઝને લગતા પ્રશ્ન હોય, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને લગતા પ્રશ્ન હોય, અલગ અલગ પ્રશ્નની સરકારમાં ખૂબ જ અમારે રજૂઆત કરવી પડતી હોય છે. મેમ્બરોને ખૂબ જ અમારે માટે સરકારમાં અવારનવાર જવું પડતું હોય છે, ગાંધીનગર પણ જવું પડતું હોય છે અને ખૂબ રજૂઆત કરીએ છીએ. અમે અત્યાર સુધીમાં ખૂબ જ સરકારમાં રજૂઆત કરી, એમાં અમને ઘણી પણ સફળતા મળી છે. અમારા એસોસિએશનના દરેક મેમ્બરો, એમાં અમારા વાઇસ પ્રમુખ છે, ઉપપ્રમુખ છે અમૃતભાઈ ગઢિયા, પણ સરકારમાં મારી સાથે ખૂબ રજૂઆત કરવામાં સાથે રહેતા હોય છે. ખાસ કરીને અમે એક નેશનલ હાઈવેનો ઓવરબ્રિજનો પ્રશ્ન પણ અમે ખૂબ ઉપાડ્યો હતો, એવી જ રીતે પોલીસ સ્ટેશનનો પ્રશ્ન લીધો હતો. બે પ્રશ્નમાં અમને ખૂબ સફળતા મળી છે. અત્યારે ઓલરેડી પોલીસ ચોકી ચાલુ થઈ ગઈ છે છેલ્લા 7-8 વર્ષથી. આ નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પણ અત્યારે ખૂબ જ સ્પીડમાં ચાલે છે. નેશનલ હાઈવેના ઓવરબ્રિજને લગતાની જો હું વાત કરું તો એમાં અમે ડે ટુ ડે એની પાછળ રહી છીએ. એમાં અમને મનસુખભાઈ માંડવીયાએ પણ ખૂબ સહકાર આપ્યો છે, સેન્ટ્રલના મિનિસ્ટરે. અમારે મોહનભાઈ કુંડારિયા, વિઠ્ઠલભાઈ રાદડિયાએ પણ અમને સહકાર આપ્યો છે ખૂબ જ. અમારે ત્યાં 2500 જેવી ઇન્ડસ્ટ્રીઝ છે, નાની મોટી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને હોવાને કારણે ખૂબ જ પ્રશ્ન નાના નાના ઇન્ડસ્ટ્રીઝના ખૂબ જ હોય છે. અમારી ઓફિસ છે, ઓફિસની અંદર ત્યાં સાપર વેરાવળ બસ સ્ટેશન પાસે ઓફિસની અંદર અમારે 8-10 લોકોનો સ્ટાફ પણ છે, એ કાર્યરત છે. કોઈ પણ પ્રશ્નની રજૂઆત આવે તો અમે તરત જ એનું નિરાકરણ કરતા હોઈએ છીએ. ગવર્મેન્ટમાં અમારા ઇન્ડસ્ટ્રીઝવાળાના પ્રશ્ન હોય તો ગવર્મેન્ટમાં રજૂઆત પણ અમે તરત કરતા હોઈએ છીએ, અને લોકોને અમારા મેમ્બરોને ખૂબ જ સંતોષકારક ન્યાય મળે એટલા માટે અમે ખૂબ જ કાર્યરત ને પ્રયત્નશીલ છીએ. અત્યારે અમારે બે પેન્ડિંગ કામ છે, બહુ જ અગત્યના છે. એક પીવાનું પાણી, પીવાના પાણી માટે અમે ખૂબ જ સરકારમાં રજૂઆત પહેલાં પણ કરી છે, હજી અમારી રજૂઆત ચાલુ છે. વિજયભાઈ પાણી મંત્રી, આપણા પાણી પુરવઠા મંત્રી હતા ત્યારે પણ મેં 2-3 વાર રૂબરૂ ગાંધીનગર જઈને રજૂઆત કરી છે. મુખ્યમંત્રી થયા પછી પણ મેં એની સાથે રજૂઆત કરી છે. એવી જ રીતે અમારો એક ફાયર સ્ટેશનનો પ્રશ્ન છે. આ પણ પ્રશ્ન એવો જ છે કે અમે ફાયર સ્ટેશન અમારા ખર્ચે બનાવવાના છે, સરકાર પાસે અમે જગ્યા માગી છે. ફાઇલ અમારી ઓલરેડી અત્યારે રૂડાના ચેરમેન સાહેબ આગળ ફાઇલ અમારી રેડી પડી છે. અમને મંજૂરી આપે એટલે અમે તરત જ અમારા ખર્ચે બિલ્ડિંગ પણ બનાવવાના છે, ગાડીઓ પણ અમારા ખર્ચે અમે વસાવવાના છે, અને છેલ્લામાં છેલ્લા લેટેસ્ટમાં લેટેસ્ટ આધુનિક સાધનો અમે વસાવવાના છે.
કે એક થોડી સમયમાં ત્યાં લોકો પહોંચી જાય અને વધારેમાં વધારે બચાવી શકીએ ઇન્ડસ્ટ્રીને. અમે એસોસિએશને સેમિનાર પણ યોજેલા છે અલગ અલગ. એવી જ રીતે બધા રાજકોટના એસોસિએશને સેમિનાર, રાજકોટ ચેમ્બરે પણ સેમિનાર કર્યો હતો, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશને પણ સેમિનાર કર્યો હતો. પણ એથી આગળ જો હું કહું તો મેં એક એવો સેમિનાર સરકાર સાથે કર્યો છે કે સરકારના મંત્રી, ભારત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી અને જીએસટીના કમિશનર ગુજરાતના, એની સાથે ઇન્ડસ્ટ્રીજ અને બધા એસોસિએશનને બોલાવી અને એનો એક સેમિનાર એવો કર્યો કે 1-to-1 બધાને સાંભળા, બધાનો પ્રશ્નનો નિરાકરણ લઈ જાઓ અને એની સામે એ લોકો સરકારમાં જીએસટી કમિટી સાથે આ પ્રશ્નનો નિરાકરણ કરવા માટે આપણી રજૂઆત એ લોકો સાંભળી અને લઈ ગયા છે. અને એ હજી ફાઇનલ સ્ટેજ ઉપર નથી, પણ ટૂંકમાં ચાલે છે. એ હવે જીએસટીની કમિટીને રજૂ કરશે, એમાંથી આપણને કેટલી સફળતા મળે એ હવે પછી આગળ ખબર પડશે. સાપર વેરાવળની ડિસ્ટ્રિક્ટ સોશિયલ એક્ટિવિટીમાં રાજકોટમાં ખૂબ જ આગળ છે. દાખલા તરીકે મેડિકલ કેમ્પ કરી છે અમે, બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોઈએ છીએ. જરૂરિયાતમંદ વર્કરોને અલગ અલગ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમે એને મદદ પણ કરતા હોઈએ છીએ અને એવી બધી સુવિધામાં અમે આગળ પડતા છીએ. એક પીએસસી સેન્ટરની પણ અમે સરકારમાં માંગણી કરી હતી અને એ અત્યારે ચાલુ થઈ ગયું છે.